તેમણે જણાવ્યું હતું કે પ્રજા માટે જીવવાનું પ્રજાના કલ્યાણ માટે ખપી જવાના મંત્ર સાથે સત્તાને અમે સેવાનું સાધન બનાવ્યું છે સેવામાં રાજકીય બાબતોને ટાળી સમાજ માટે કલ્યાણકારી કામ કરી રહ્યા છીએ ઉમર ગામથી અંબાજી સુધીના આદિવાસી વિસ્તારોના સર્વાંગી વિકાસ માટે અમે વનબંધુ કલ્યાણ યોજના શરૂ કરી હતી જેનું અત્યારે ચોથું ચરણ ચાલી રહ્યું છે ગુજરાતને સર્વાંગી સર્વસ્પર્શી સર્વસમાવેશક બનાવી તમામ વર્ગને આવરી લેવાની દિશા ઉપર અમે ચાલી રહ્યા છીએ ગુજરાત સરકાર પણ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સમયબદ્ધ આયોજન દ્વારા સમાજના છેવાડાના માનવી સુધી વિકાસના ફળ પહોંચાડવા માટે કામ કરી રહી છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાત સરકારે જ્યાં માનવી ત્યાં સુવિધાનો ધ્યેય પાર પાડ્યો છે વડાપ્રધાનશ્રીએ વિકાસની રાજનીતિનો માર્ગ બતાવ્યો છે ટીમ ગુજરાત વડાપ્રધાનશ્રીના ચીંધેલા રાહ પર ચાલવા સંકલ્પબદ્ધ છે મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વની ડબલ એન્જિનની સરકારનો લાભ ગુજરાતને મળ્યો છે શ્રી નરેન્દ્રભાઈના દિશા દર્શનમાં સરકારના પ્રયાસોના નક્કર અને વાસ્તવિક પરિણામો પાછલા આઠ વર્ષમાં ગુજરાત સહિત દેશની જનતાએ જોયા છે આ આઠ વર્ષમાં ગુજરાતમાં પાંચ લાખથી વધુ ઘરોને નળ જોડાણ અગિયાર લાખ એકરમાં લિફ્ટ ઇરિગેશન પાઇપલાઇન તથા સિંચાઈના કામો ત્રણ પોઈન્ટ ત્રીસ લાખ આદિજાતિ લાભાર્થીઓને ઘર વપરાશના વીજ જોડાણ આપવામાં આવ્યા છે તેમણે કહ્યું કે ગુજરાતે પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે જે ગૌરવ મેળવ્યું છે તેને વધુ ઊંચાઈએ લઈ જવું છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈની પ્રેરણાથી શિક્ષણ સ્વાસ્થ્ય સુરક્ષા અને સુખાકારીના બહુવિધ વિકાસ કાર્યો ગુજરાતની આત્મનિર્ભરતાને નવી દિશા આપશે પાણી પુરવઠા મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું કે રાજ્ય સરકાર દ્વારા ભૂતકાળમાં જ્યાં પાણી પહોંચાડવું અસંભવ હતું તેવા દુર્ગમ વિસ્તારોમાં પણ નલસે જલ યોજના મારફત ઘરે ઘરે પાણી પહોંચતું કર્યું છે